अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट लिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे आ वीडियो अंदर सूडो क्लास वारे न जो मांगिये અને એટલા માટે હું પહેલાં તમને એક્ઝામ્પલ બતાવું અને એક્ઝામ્પલની અંદર છ નંબરનું એક્ઝામ્પલ મેં બનાવેલું છે તો આપણે એડિટ વિથ નોટપેડ કરીશું આ એક્ઝામ્પલની અંદર બધી અલગ અલગ સુડો ક્લાસીસ જે છે એ અહીંયા બતાવવામાં આવે છે તો અહીંયા આપણે એક ટેબલ બનાવેલું છે કે જે રીતનું ટેબલ આપણે ઓલરેડી સાદા એચ ટીએમએલથી પહેલાં જોઈ ગયા છે તો આપણે પહેલાં આને રન કરીને જોઈએ કે આ કેવું દેખાય છે રનમાં જઈશું અને ગૂગલ ક્રોમમાં ચાલુ કરીશું તમને ગૂગલ ક્રોમમાં જોવા મળશે કે અહીંયા આપણને આ રીતનું આખું બાબત જોવા મળે છે બ્લુ કલર લાઇટ બ્લ્યુ કલર જોવા મળે છે આખી બોડીની અંદર અહીંયા એક હેડિંગ જોવા મળે છે આટલું ટેબલ બનેલું જોવા મળે છે અને એની અંદર પણ આ ટાઇટલનો કલર અલગ જોવા મળે છે આ બોક્સનો કલર અલગ મળે છે અને દરેક રોનો કલર તમે અલગ અલગ જોઈ શકો છો તો આ બધી બાબતો આપણે ઓલરેડી આગળ સાદા એચ ટીએમએલથી કરી ગયા છે પણ સાદા એચ ટીએમએલની અંદર તમે જોયું હશે કે આપણે ટેબલની અંદર જ બધો કોડ લખતા હતા હવે ટેબલની અંદર બધો કોડ લખવાથી શું થતું હતું જ્યારે આપણે જવા બે ત્રણ ટેબલ ફોર્મેટ કરવા હોય ત્યારે આપણને તકલીફ પડે અને એ બધો એક જગ્યાએથી ડેટા કોપી કરીને બીજી જગ્યાએ પેસ્ટ કરવો પડે પણ એવું બધું ના થાય એટલા માટે તમે અહીંયા જોશો તો અહીંયા બોડીની અંદર ટેબલ એકદમ ક્લિયર તમને જોવા મળે છે અહીંયા બોડી લીધું છે આપણે જેની અંદર આપણે એચ થ્રી ટેગની અંદર આ એક હેડિંગ લખ્યું ત્યાર પછી ટેબલ લીધું ટીઆર લીધી સ્લેશ ટીઆર અને એની અંદર પહેલું જે છે ટી એચ છે એટલે કે ટેબલ હેડિંગ છે અને બીજી ટીઆરની અંદર ટી ડી છે ટેબલ ડેટા માટે તો આ બધી ચર્ચા આપણે ઓલરેડી આગળ એચટીએમએલમાં કરી ગયા છે એ જ આખું ટેબલ અહીંયા જોવા મળે છે તો આખું ટેબલ અહીંયા એક જ સરખું છે જેવું આગળ એચટીએમએલમાં જોઈ ગયા છે એવું જ અને એ જ ટેબલ છે પણ તમે જોશો કે અહીંયા કોઈ પણ ફોર્મેટિંગ કરેલું નથી અને એ ફોર્મેટિંગ બધું આપણે અહીંયા સીએસએસથી લખેલું છે તો આપણે અહીંયા સ્ટાઇલ ટેગ વાપરેલો છે અને એની અંદર બધી બાબતો લખી લખીશું તો આપણે એક એકની ચર્ચા કરીએ કે જેથી તમે એને સમજી શકો તો પહેલું બોડી ટેગ આપણે લીધેલું છે તો આપણે સાઇડ પર આને પણ ચાલુ રાખીએ બોડી ટેગની અંદર તમે જોશો તો માર્જિન ઓટો લીધેલું છે કે ઓટોમેટિકલી માર્જિન લઈ લેવામાં આવશે હવે જો કે અત્યારે અહીંયા તમને માર્જિનની બહુ ખબર નહીં પડે કે ઓટો કેમ લેવાનું પણ જ્યારે આપણે મેનુ વગેરે બીજી બધી બાબતો જોઈશું અથવા પ્રોગ્રામિંગ થોડુંક આગળ જોઈશું ત્યારે તમને ખબર પડશે ઘણીવાર ઓટો કરવાની જરૂર પડે છે કોઈ ફિક્સ આપણે રાખવાની જરૂર નથી હોતી કે પાઈવ પિક્સેલ કે ટેન પિક્સેલ તો એટલા માટે આપણે અહીંયા લખી દીધું છે કે માર્જિન ઓટો એટલે ઓટોમેટિકલી એ બ્રાઉઝર પ્રમાણે ચેક કરી લેશે ત્યાર પછી બેકગ્રાઉન્ડ કલર છે એ સી એફએફ કલર લઈ લીધેલો છે અને આ જે કલર છે એ આ ટાઈપનો કલર હશે મેં આની સાથે જે કલર માટેની પીડીએફ આપી છે એમાંથી તમે જોઈ શકો કે આ નંબર કઈ રીતે આપણે લીધો છે અને આપણે કલર વિશેનો એક બીજો વિડીયો પણ છે કે જેની અંદર તમને આ નંબર કઈ રીતે લખવા એ પણ ચર્ચા કરેલી છે આપણે તો એ તમે વિડીયો જોશો તો તમને વધારે ખ્યાલ આવશે પણ અત્યારે આપણે એવું સમજી લઈએ કે આ એક આ કલર છે સાયન જેવો ત્યાર પછી ટેક્સ્ટ એલાઇનમેન્ટ સેન્ટર લીધું છે ને એટલા માટે તમે જોશો અને હું ફૂલ સ્ક્રીન કરું છું તો ઓટોમેટિકલી આ ટેક્સ જે સેન્ટરમાં આવી જાય છે અને આખું ટેબલ પણ સેન્ટરમાં આવી જાય છે અને જો આને મિનિમાઇઝ કરી અને વધારે નાનું કરતો જાઉં વધારે નાનું અને હું કરતો જાઉં તો પણ ઓટોમેટિકલી એ ટેક્સ જે છે એ સેન્ટરમાં આવતી જાય છે એ આપણને જોવા મળે છે તો આ બાબત થઈ ટેક્સ્ટ એલાઇન સેન્ટર આપણે લીધું ત્યાર પછી એચ થ્રી એચ થ્રીની અંદર આપણે ટેક્સ્ટ એલાઇન ખાલી સેન્ટર લીધું અને એટલા માટે ઓટોમેટિકલી આ હેડિંગ સેન્ટરની અંદર આવી જાય છે ત્યાર પછી આપણે આખા ટેબલ ટેગની ઉપર આટલી વસ્તુ કરી અને પછી દરેકની ઉપર અલગ અલગ વસ્તુ કરી તો ટેબલ ટેગની અંદર આપણે આપ્યું છે માર્જિન ઓટો એટલા માટે ઓટોમેટિક અહીંયા માર્જિન લઈ લેશે ત્યાર પછી બેકગ્રાઉન્ડ કલર આપણે આ રીતના આપી દઈએ તમને જોવા મળશે કે અહીંયા લાઇટ યલો કલરનો આખામાં બેકગ્રાઉન્ડ જોવા મળે છે તો એ આ કલર છે ત્યાર પછી બોર્ડર જે છે એ ટુ પોઈન્ટની સોલિડ બ્લેક બોર્ડર જોવા મળે છે આ બોર્ડર ટુ પોઈન્ટની સોલિડ બ્લેક બોર્ડર અહીંયા આપણે જોવા મળે છે ધારો કે હું ને બદલે અહીંયા ફોર કરીશ તો તમને વધારે ખ્યાલ આવશે આપણે એને ફોર કરી દીધું ફાઇલને સેવ કરી અને ફરી પાછું આપણે અહીંયા આવીને રિફ્રેશ કરીશું તમને જોવા મળશે કે તરત જ બ્લેક કલરની બોર્ડર અહીંયા જોવા મળે છે વધારે ડાર્ક બોર્ડર આપણે જોવા મળે છે ને તે પણ ચાર પોઈન્ટની છે એટલે આ રીતે આપણે બોર્ડર લખી શકીએ બોર્ડર ફોર પોઈન્ટ સોલિડ બ્લેક તો આ બધી પ્રોપર્ટી મેં એની અંદર બતાવેલી છે પીડીએફની અંદર પણ તો એની અંદરથી પણ જોઈને તમે વધારે સમજી શકો પણ અહીંયા હું બધાની ચર્ચા એટલા માટે કરું છું કે જેથી તમને અલગ અલગ બાબતો ખબર પડે એટલા માટે ત્યાર પછી આપણે આપ્યું છે પેડિંગ ફાઇવ પિક્સેલ તમે અહીંયા જોશો તો અહીંયા થોડુંક બોક્સ છે એ દૂર જોવા મળે છે અને એ પેડિંગ આપણે જોવા મળે છે કે આ જો આ લાઇન આ બ્લેક લાઈન એકદમ જોઈન્ટ કરી દેવી હોય તો પછી અહીંયા હું પેડિંગ ઝીરો કરી દઉં ધારો કે હું પેડિંગ ઝીરો કરી દઉં છું અને ત્યાર પછી એને સેવ કરું છું અને ફરી પાછું આને રિફ્રેશ કરીએ તો તમને જોવા મળશે કે એકદમ જોઈન્ટ થઈ ગયેલું આપણને જોવા મળે છે અને એવું નથી જોઈતું આપણને એટલે આપણે ફાઇવ પિક્સેલ આપેલું છે સેવ કરીએ પાછું એને રિફ્રેશ કરીએ ત્યાર પછી આપણે આને પણ થોડુંક નાનું જ કરી લઈએ કે જેથી આપણે વારે વારે પેલાને ઓપન ના કરવું પડે અને આપણે બાજુ બાજુમાં જોઈ શકીએ એટલા માટે તો અહીંયા વિડથ જોવા મળે છે સેવન્ટી પર્સન્ટ એટલે હવે જેમ તમે જો અગાઉનો વિડિયો જોયો હશે તો એની અંદર પણ આપણે સમજેલું હતું કે ટોટલ જે બ્રાઉઝર છે એના સેવન્ટી પર્સન્ટ ટેબલની વિડ થશે થર્ટી પર્સન્ટમાંથી ફિફ્ટીન પર્સન્ટ આ બાજુ છોડી દેવામાં આવશે અને ફિફ્ટીન પર્સન્ટ આ બાજુ છોડી દેવામાં આવશે તો એ રીતે સેવન્ટી પર્સન્ટ ટેબલની વિડથ થઈ જાય છે અને એની હાઈટ સિક્સટી પર્સન્ટ થઈ જાય છે અને બાકીનો એરિયા આ અહીંયા છોડી દેવામાં આવે છે હાઈટ સિક્સટી પર્સન્ટ થઈ જાય છે એ જ રીતે ટેક્સ્ટ એલાઇન લેફ્ટ છે એટલે ટેબલની અંદરની બધી ટેક્સ્ટ છે એ ઓટોમેટિકલી આ લેફ્ટ સાઈડે આવતી આપણને જોવા મળે છે ત્યાર પછી ટીડી અને ટીએચ અહીંયા આપણે ગ્રુપ સિલેક્ટર વાપરેલું છે આ બધા જે હતા એ નેમ સિલેક્ટર હતું ડાયરેક્ટલી નેમ આપણે લખી દીધેલું હતું કે ટેબલ ટેગ વગેરે અહીંયા આપણે ગ્રુપ સિલેક્ટર યુઝ કર્યું છે કે ટીડી અને ટી બંનેમાં આ વસ્તુ લાગુ પડવી જોઈએ એટલે આ પહેલાં ટીએચમાં લાગુ પડે છે ને પછી બધા ટીડીમાં પણ લાગુ પડે છે તો ટીડી અને ટીએચની અંદર પેડિંગ આપણે ટેન પિક્સલ કરી દીધું એટલે લાઇન છે ત્યાંથી જાન્યુઆરી જે છે લખેલું એ ટેન પિક્સેલ આમ દૂર હશે ઉપરથી પણ ટેન પિક્સેલ હશે એટલે અહીંયાથી પણ બધે ટેન પિક્સલ ધારો કે આપણે એને ઝીરો પિક્સેલ કરીને જોઈએ ઝીરો પિક્સેલ કરી દીધું સેવ કર્યું અને અહીંયા રિફ્રેશ કરીશું તમને જોવા મળશે કે તરત ટેબલ નાનું થઈ ગયું અને આ જાન્યુઆરી એકદમ લાઇનને જોઈન્ટ થઈ ગયેલું આપણે જોવા મળે છે થોડી થોડી આજુબાજુ જગ્યા રહે એવું જોઈતું હોય તો પછી આપણે ટીડી અને ટીએચનું પેડિંગ જે છે એ મિનિમમ ફાઇવ કે ટેન પિક્સેલ આપીશું તો આપણને બરાબર જોવા મળશે એટલે સેવ કરી અને આપણે પાછું રિફ્રેશ કર્યું તો અહીં આપણે બરોબર જોવા મળે એ રીતે એની બોર્ડર જે છે દરેક ટીડી અને ટી એચની બોર્ડર પર આપણે વન પોઈન્ટ સોલિડ બ્લેક આપેલી છે એટલે વન પોઈન્ટ સોલિડ બ્લેક અહીંયા આવે છે ધારો કે આ પ્રોપર્ટી ઘડી નાખું આખી નાખી પ્રોપર્ટી આખી પ્રોપર્ટી હું ડિલીટ કરી દઉં છું સેવ કરું છું પછી રિફ્રેશ કરું છું તમને જોવા મળશે કે આ રીતનું ટેબલ આપણને આવી ગયેલું જોવા મળશે આપણે પાછી પ્રોપર્ટી નાખી દઈએ સેવ કરી દઈએ અને પાછું અહીંયા લાવી દઈએ ત્યાર પછી અહીંયા જે સુડો સિલેક્ટર છે એ આપણે યુઝ કર્યું છે કે ટીઆરની અંદર એન્થ ચાઇલ્ડ વાપર્યું છે એન્થ ચાઇલ્ડ એક સુડો સિલેક્ટર છે અને એ એન્થ ચાઇલ્ડની અંદર પણ આપણે બ્રેકેટમાં પાછળ બતાવ્યું કે ઓડ સિરીઝ હોય એટલે જે પણ બાબતોની અંદર આવી રીતે આમ બધી રો અલગ અલગ પડતી હોય જેમ કે તમે આગળ લિસ્ટ જોઈ ગયા તો લિસ્ટની અંદર પણ ઘણી બધી આઈટમ હોઈ શકે છે ટેબલની અંદર પણ આવી રીતે ઘણા બધા ટીઆર હોઈ શકે તો જ્યાં એક ટેબલ ટેગ કે એક યુએલ ટેગ કે ઓએલ ટેગની અંદર જેમાં ઘણા બધા બાબતો આવતી હોય એની અંદર તમે આ એન્થ ચાઇલ્ડ વાપરી શકો છો એન્થ ચાઇલ્ડ એમાં તમે ઓડ લો એટલે આ ઓડ નંબર ઓટોમેટિકલી પકડી લેશે અને ઇવન લખો અહીંયા બીજું લખ્યું છે એન્થ ચાઇલ્ડ ઇવન એટલે આ ઇવન નંબર એટલે આ જે પહેલું મંથ જે છે એ ઓડમાં આવશે ને આ પહેલી લાઇન કહેવાય આ પહેલી ત્રીજી અને પાંચમી લાઇન છે એ આ ઓડથી પકડી લેશે અને આ બીજી ચોથી એ બે લાઇન છે એ ઇવનથી પકડી લેશે અને એનો બેકગ્રાઉન્ડ કલર બદલી નાખવામાં આવે છે એટલે તમે એ જોશો તો આ લાઇનનો કલર આપણને જુદો જોવા મળે છે એટલે તમે આ વેબ પેજની ઉપર કાયમ જોયું હશે કે ગમે તેટલી લાઇનનું મોટું ટેબલ હોય એમાં દરેક લાઇનને આવી રીતે અલગ 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 કલર આપવામાં આવે તો એ જે ઓલ્ટરનેટિવ ને અલગ અલગ કલર આપવાની વસ્તુ છે એ અહીંયા આપણે એન્થ ચાઇલ્ડ સુડો ક્લાસ વાપરી અને બનાવી શકીએ છીએ અને એની અંદર પણ ઓડ અને ઇવન એવા બે શબ્દ વાપરી શકીએ છીએ ત્યાર પછી ટીઆરનું ફર્સ્ટ ચાઇલ્ડ એટલે પહેલી જે લાઇન છે એનો કલર આપણે જુદો જોઈતો હોય તો આપણે એન્થ ચાઇલ્ડ જે વાપર્યું છે એના પછી આપણે વાપર્યું છે કે ફર્સ્ટ ચાઇલ્ડ ટીઆર ફર્સ્ટ ચાઇલ્ડ તો ફર્સ્ટ ચાઇલ્ડ એટલે કે ટીઆર જે ગ્રુપમાં શરૂ થતું હતું એમાંથી પહેલી વસ્તુ તો પહેલી વસ્તુ એવી રીતે લાસ્ટ ચાઇલ્ડ પણ આપણે લઈ શકીએ જે આપણે નીચે લીધેલું છે તો પહેલાં પહેલી લાઇનને બેકગ્રાઉન્ડ કલર આપણે બદલી નાખ્યો એની જે હાઇટ છે એ પણ થોડીક વધારે આપણે જોવા મળે છે અને ટેક્સ્ટ એલાઇનમેન્ટ પણ આપણે સેન્ટર કરી દીધું છે એટલે આપ મેળે આ બધાનું લેફ્ટ આવે છે જ્યારે આનું સેન્ટરમાં આવે છે તો અહીંયા આપણે વધારે થોડી કરીને જોઈશું તો આપણે વધારે ખબર પડશે એટલે જ્યારે કે આપણે સિક્સટી પિક્સેલ કરી દીધું સેવ કરીએ અને પછી આપણે રિફ્રેશ કરીશું પણ જોવા મળશે કે જે ખાલી પહેલી લાઇન છે એનો કલર અલગ જોવા મળે છે અને એની વિડ્થ પણ અલગ જોવા મળે છે કે જે આપણે અહીંયાથી કરીને બતાવવામાં આવે છે તો આપણે પાછું એને ફોર્ટી કરી દઈએ સેવ કરીએ અને રિફ્રેશ કરી દઈએ એ જ રીતે બીજું જે સુડો સિલેક્ટર છે એ છે ટીઆરનું લાસ્ટ ચાઇલ્ડ તો લાસ્ટ ચાઇલ્ડ એટલે કે જેટલા ટોટલ હશે એની અંદરનું છેલ્લું તો આ લાઇન ઓટોમેટિકલી પકડી લેશે અને એની અંદર પણ આપણે પાછું પેરેન્ટ ડિપેન્ડન્ટ વાળું એ વાપરેલું છે અહીંયા એટલે સુડો ક્લાસ અને પેરેન્ટ ડિસેન્ડન્ટ એ બંને સિલેક્ટર અહીં વાપરેલા છે કે પહેલું આપણે વાપર્યું કે ટીઆરનું લાસ્ટ ચાઇલ્ડ હોવું જોઈએ અને એમાં પણ ટીડીનું પણ લાસ્ટ ચાઇલ્ડ હોવું જોઈએ બધા ટીડી નથી લેવા પણ ટીડીનું લાસ્ટ ચાઇલ્ડ એટલે જે છેલ્લું હોય એનો બેકગ્રાઉન્ડ આપણે બદલ્યો એટલે બેકગ્રાઉન્ડ કલર આપણે બદલી અને આ રીતના કરી દીધું આ રીતે આપણે લિસ્ટ વગેરે જે છે એની અંદર પણ આ કમાન્ડ વાપરી શકીએ ફર્સ્ટ ચાઇલ્ડ લાસ્ટ ચાઇલ્ડ છેલ્લી લાઇનની અંદર તમે જોશો તો ત્રણ ટીડી આપણે જોવા મળે છે તો એમાંનું જો ફર્સ્ટ ટીડી મારે જોયું તો આને કલર બદલવો હોય એપ્રિલવાળાનો તો મારે અહીંયા લખવાનું રહેશે કે ટીઆર લાસ્ટ ચાઇલ્ડ ટીડી ફર્સ્ટ ચાઇલ્ડ પણ જો મારે છેલ્લાનું બદલવું હોય તો પછી મારે એવું લખવાનું રહેશે કે ટીઆર લાસ્ટ ચાઇલ્ડ ટીડી પણ લાસ્ટ ચાઇલ્ડ અને એ જ રીતે આપણે ઓડ ઇવેન્ટ પણ અહીંયા આપણે કરી શકીએ જો બધા ટીડી છે એનો કલર બદલવા હોય તો એ ટીડીને પણ આ રીતે આપણે બદલી શકીએ તો આ બધા સૂડો સિલેક્ટર છે એ તમને ખ્યાલ આવી ગયા હશે કે જેમાંનું એન્થ ચાઇલ્ડ આપણે જોયું ફર્સ્ટ ચાઇલ્ડ જોયું લાસ્ટ ચાઇલ્ડ જોયું અને એની અંદર પણ એન્થ ચાઇલ્ડની અંદર ઓડ અને ઇવેન્ટ નંબર આપી શકીએ એ આપણે અહીંયાથી જોયું તો આ રીતનું આખું તમે પણ પોતે એક ટેબલ બનાવો અને એને ફોર્મેટ કરો અને ત્યાર પછી તમે એક લિસ્ટ બનાવો જે આપણે OL થી ને UL થી આગળ જોઈ ગયા છે તો OL થી ને UL થી એક લિસ્ટ બનાવો અને એ લિસ્ટ ની અંદર પણ તમે આ nth child first child last child વગેરે જે પ્રોપર્ટી છે એને વાપરીને જુઓ કે જેથી તમને વધારે ખ્યાલ આવશે. યે વિડિયો دیکھنے کے لیے आभार. اگر آپ کمپیوٹر کے एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो यह वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद